દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદથી માનવ જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. અનેક ગામોમાં પાણી ફરી વળતા મકાનો ધરાશયી થતા ઘર સામગ્રીને પણ મોટું નુકસાન નીવડ્યું હતું. ત્યારે પીડિત લોકોને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ દ્વારા સહાય આપવામાં આવી છે. ઉમરગામ ખાતે ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવ કેશવાણીની ઉપસ્થિતિમાં પીડિતોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો. સંજીવ કેશવાણી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ડિસ્ટ્રિક્ટ 332F2, જેની રેન્જ ભરૂચથી લઈને ઉમરગામ સરવાસ તમન સુધી તક લાગે છે. જ્યારે એમાં અમારી એક ઉમરગામ ક્લબ, સરવાળાની ક્લબ કહેવાય કે ભાઈ, એક ભરૂચની ક્લબ, એક લાસ્ટ ક્લબ. આજે એક મહિના પહેલાં જે પૂર આવ્યું અહીંયા, બાઢથી જે 200-300 ઘરોમાં પાણી ભરાઈ ગયા, એ પાણી ભરાઈ ગયા તો ઉમરગામ ક્લબે આ મારા બારી સાહેબ ઓર પંચાલ સાહેબ બે જણા મળીને રિક્વેસ્ટ કરી ડિસ્ટ્રિક્ટમાંથી કે ભાઈ, અમારે એના માણસોને હેલ્પ માટે કંઈ મદદ કરો. તો હું એઝ એ ગવર્નર ઇન્ટરનેશનલ, જે અમારી 210 કન્ટ્રીમાં ચાલે છે, 210 કન્ટ્રીમાં ઇન્ટરનેશનલ સંસ્થા ચાલે છે, તેને હેડક્વાર્ટરમાં અમે અપીલ કરી, લેટર ઇમેલ કર્યા કે અમારે ગામમાં આ તકલીફ થઈ છે અમારા ડિસ્ટ્રિક્ટમાં. તો ત્યાંથી એ લોકો $5,000 લગભગ 3.5 લાખ રૂપિયાનું મદદ ત્યાંથી મંગાવ્યા. ઓર આ પ્રમાણે આજે ઉમરગામ ક્લબે બધાને જે જરૂરિયાતમંદ હતું, જેને ઘરે પાણી ભરાઈ ગયા હતા, જેને બધું સામાન બહી ગયા, જેને પાસે કંઈ નહીં, ધાબળા નહીં મળે, ખાવાનું નહીં મળે, આ લોકોને લિસ્ટિંગ તૈયાર કર્યા છે. એમાં સર 350-400 લોકોને આજે એને 1-10 કિલોનો લોટ, 5 કિલોના ચોખા, 2 કિલો દાલ, તેલ, મસાલા, આટા ઓર બટાકા, કાંદા, એને સાથે ધાબળા, એક આપણે સારામાં સારા 250-300 રૂપિયાનું ઢાબળા, જે કે સારામાં 800-900 ગ્રામની ક્વોલિટી છે, એ લુધિયાનાથી મંગાવીને સ્પેશિયલ કન્ડિશનમાં આ લોકોને લગભગ 1200-1500ની એક આઇટમ, એક જણાને મદદ કરીએ છીએ.